જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે ખૂબ જ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છે. બ્રિક્સ દેશોના સમૂહ વિશે ચર્ચા કરીશું. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. જ્યારે તમે જોશો રશિયા, ઇન્ડિયા અને ચાઇના વિશ્વની ત્રણ મોટી ઇકોનોમી એક સાથે એક ગ્રુપની અંદર સામેલ છે. એના પછી આપણે વિડીયોની અંદર જાણીશું કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક શું છે, એનું અસ્તિત્વ ક્યારે આવ્યું, એના અધ્યક્ષ કોણ છે, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, કયા વર્ષે આ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કરવામાં આવી છે, બ્રિક્સ દેશ શરૂઆતમાં કેટલા સભ્ય દેશો હતા, આગળ જઈને કેટલા દેશો થયા, આ દરેકે દરેક ડિટેલ આપણે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોને સ્ટાર્ટથી લઈને અંત સુધી જોવાનો પ્રયત્ન રાખજો. અને જો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લીધો, જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની માહિતી ડાયરેક્ટલી તમારા ઇનબોક્સમાં તમારા થ્રુ તમારા સુધી જ પહોંચી શકે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરીને શેર કરી દીજો, જેથી મને થોડું પ્રોત્સાહન મળી શકે. સૌથી પહેલાં તો વાત કરીશું 2001ના ઇતિહાસમાં જઈશું કે બ્રિટિશ ઇકોનોમિસ્ટ જે છે એમનું નામ છે જીમ ઓ નીલ. એ જ્યારે એક પોતે એક વર્ડ કોઈન એમના મુખ મુદ્રામાંથી એક વર્ડ સર્યો હતો બ્રિક, BRIC, એ વખતે એસ એમના મુખ મુદ્રા નથી સર્યો, પણ એ બ્રિક જે છે ચાર દેશોનું રાષ્ટ્રીય અર્થતંત્ર, જે સૌથી મોટા ઉભરતા અર્થતંત્ર હતા એમના માટે એમણે વાત કરી હતી કે આ ચાર દેશો જે છે સૌથી મોટા સમૂહ બનશે. અને એના પછી સાઉથ આફ્રિકા પણ આ ગ્રુપની અંદર જોડાયું અને બ્રિક્સ બની ગયું. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. સૌથી ખાસ વાત છે બ્રિક્સ વિશે વાત કરીએ તો આમાં કોઈ પણ ટ્રિક યાદ રાખવાની તમારે જરૂર નથી, એના નામમાં જ એની ટ્રિક છે. હવે પ્રશ્ન પૂછાય કે સંગઠનના કુલ સભ્યો સંખ્યા કેટલી છે, તો 5 છે. ફરીથી પાછા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. બ્રિક્સની જો વાત કરીએ તો યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલીની મિટિંગો થતી હતી એ વખતે 2006માં પહેલી વખતે આ બ્રિક દેશો, ચાર દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન જે છે એ ભેગા થયા. એમણે વિચાર્યું કે આપણે એક મિટિંગનું આયોજન કરવું જોઈએ અને 2009માં એમના દ્વારા પહેલી મિટિંગનું આયોજન રશિયા ખાતે કરવામાં આવ્યું. ત્યારબાદ 24 ડિસેમ્બર 2010ના રોજ દક્ષિણ આફ્રિકાનો આ બ્રિકના અંદર સમાવેશ થતાં છેલ્લો અક્ષર એસ એડ થયો અને સંપૂર્ણપણે આ ગ્રુપ નામનું બન્યું બ્રિક્સ. હવે બ્રિક્સનું જે પાટનગર દેશો અને એના પાટનગર વિશે વાત કરીશું. બ્રાઝિલ તો બ્રાઝિલિયા એનું પાટનગર છે, રશિયા તો મોસ્કો આપણને ખબર છે, ભારત તો દિલ્હી, ચીન તો બીજિંગ અને દક્ષિણ આફ્રિકા એટલે કે કેપટાઉન. હવે અહીંયા થાય સાહેબ શું દક્ષિણ આફ્રિકા જે છે એક જ રાજધાની પાટનગર છે? ના, એના ત્રણ પાટનગર છે, પ્રિટોરિયા, બ્લોમફોન્ટેન અને કેપટાઉન. પ્રિટોરિયા એની એક્ઝિક્યુટિવ રાજધાની છે, બ્લોમફોન્ટેન એની જ્યુડિશિયલ રાજધાની છે અને કેપટાઉન એની લેગિસ્લેટિવ રાજધાની છે. તો આપણે ત્રણે ત્રણ પણ ખાસ યાદ રાખીશું. હવે ચરણી નાણું તરફ વધીએ. બ્રાઝિલનું છે રિયલ, રશિયાની વાત કરીએ તો રશિયન રૂબલ, ત્યારબાદ વાત કરીશું ભારત તો ભારતીય રૂપિયા એટલે ઇન્ડિયન રૂપી અને ચીન તો રેનમિનબી, દક્ષિણ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકન રેન્ડ. હવે વાત કરીશું ન્યૂ ડેવલપમેન્ટ બેંક, જેને NDB બ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિક્સ બેંક્સ તરીકે પણ ઘણા લોકો પ્રનાઉન્સ કરે છે, જેનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ન્યૂ ડેવલપમેન્ટ બેંક માટેની જે સંધિ જે છે એ સંધિ કરાર ક્યારે કરવામાં આવ્યો હતો? July 2014. અને જે સંધિ જે છે ક્યારે અસ્તિત્વમાં આવી? July 2015ના રોજ અસ્તિત્વમાં આવી. આ બેંકનું જે છે મુખ્ય મથક આવેલું છે સાંઘાઈ, ચીન ખાતે આવેલું છે અને એના અધ્યક્ષ છે અત્યારે હાલ પ્રેસિડેન્ટ કેવી કામત. હવે આના પાછળનો ઇતિહાસ તમારે જોવાની જરૂર છે. આનો ઉદ્ભવ શરૂ થાય છે વર્ષ 2012ની અંદર દિલ્હી ખાતે યોજાયેલી 4થી બ્રિક્સ સમિટની અંદર, જેની અંદર આ બધા દેશો ને મગજમાં એક નવો વિચાર આવે છે કે આપણે બેંક બનાવવી જોઈએ, જેમ તે વર્લ્ડ બેંક છે એવી રીતે આપણે ન્યૂ ડેવલપમેન્ટ બેંક પણ બનાવવાની જરૂર હોય. ત્યારબાદ 5મું ફાઇનાન્સ મિનિસ્ટરનું જે છે એ બ્રિક્સ સમિટનું આયોજન થાય છે ડર્બન ખાતે.
અને ત્યાં જે છે આ પ્રકારનું એક કોન્સેપ્ટ જે છે એના માટે હસ્તાક્ષર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ચર્ચા થાય છે. અને સંપૂર્ણપણે અહીં તમે દેખાઈ શકો છો, દિલ્હીથી અહીંયા આવી ગયા, સાઉથ આફ્રિકા પહોંચી ગયા, ડર્બન ખાતે આવી ગયા, અને ત્યાંથી પછી નેક્સ્ટ સમિટ, છઠ્ઠું સમિટનું આયોજન જે ફોર્ટ ટેલિજા એટલે કે બ્રાઝિલ ખાતે થાય છે, ત્યાં આ હસ્તાક્ષર કરવાની વાત આવે છે, બધા ઇન્સ્ટિટ્યુશન ભેગા થાય છે અને એ બધી ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ 2015ની અંદર સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવે છે. રશિયા જે છે એ બોર્ડ ઓફ ગવર્નરનો પ્રથમ ચેરમેન બને છે અને ત્યારબાદ કેવી કામત જે છે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે. હવે તમે આના સાથે બીજી કેટલાક જોડાયેલા જીકેના તથ્યો આપણે યાદ રાખવાના છે જે ડીપ લેવલે તમને પૂછાઈ શકે છે. આ પાંચ તમને અહીંયા દેખાય છે, પાંચે દેશો ભેગા છે, દરેકને ભાગે સરખો ફાળો જવો જોઈએ, દરેકને કંઈક ને કંઈક મળવું જોઈએ. તો સૌથી પહેલાં યાદ રાખજો, આ બેંકના પ્રથમ ચેર હશે, બોર્ડ ઓફ ડાયરેક્ટરના પ્રથમ ચેરપર્સન બ્રાઝિલના હશે. બોર્ડ ઓફ ગવર્નર્સ યાદ રાખજો, બીડી બ્રાઝિલ, અને ડાયરેક્ટરની વાત આવે તો બ્રાઝિલ આવશે, અને ગવર્નર ઘરની વાત કરીએ તો રશિયા. બોર્ડ ઓફ ગવર્નરના પ્રથમ ચેરમેન કોણ હશે? રશિયા હશે. બેંકના પ્રથમ અધ્યક્ષ ક્યાંના હશે? તો એ ભારતના હશે. હેડક્વાર્ટર ક્યાં હશે બેંકનું? તો એ શાંઘાઈ ચીન ખાતે હશે. હવે સાઉથ આફ્રિકા શું? તો પ્રથમ પ્રાદેશિક ઓફિસ NDB બેંકની એ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે હશે. તો ક્લિયર ફ્રેન્ડ્સ, આ ડિટેલ ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે ખાસ યાદ રાખજો. તો ફ્રેન્ડ્સ, આ હતો એક નાનકડો વિડીયો આપના માટે જે બ્રિક્સ દેશો વિશે ટૂંકમાં માહિતી આપતો હતો. હવે એને લગતા ચાર પ્રશ્નો કે આ બ્રિક્સનું પૂર્ણ નામ શું છે, એટલે કે એના સભ્ય દેશો કેટલા છે, દેશોના નામ લખવાના છે, NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે, આ પ્રશ્નોના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે લાઇક બટન છે એને પ્રેસ કરજો. તમારું એ લાઇક મને મોટિવેટ કરે છે નવા નવા વિડીયો બનાવવા માટે. તો આશા રાખું છું તમે લાઇક કરવાનું ભૂલી નહીં જાઓ અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો, જેથી કરીને તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ